મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર ભાગ એક. ધારો કે તમે મુંબઈથી ન્યૂ દિલ્હી જવા માંગો છો. આ લાંબી જર્ની છે, તેથી તમારો ટ્રાવેલ એજન્ટ તમને ટ્રાન્સપોર્ટેશનના જુદા જુદા ઓપ્શન આપે છે જેથી તમે ત્યાં જઈ શકો. તે રસ્તાઓ સૂચવે છે, કેટલો સમય લાગશે અને ફ્લેક્સિબિલિટી વિશે સમજાવે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમને કયો પ્રકાર પોસાશે અને વધારે સુવિધા આપશે. તમારા ફાઇનાન્શિયલ ગોલ સુધી પહોંચવું તે આવું જ છે. જો તમે અંતિમ ગોલ જાણતા હો, કેટલા સમયમાં ત્યાં પહોંચવું છે કે કેટલું રિસ્ક લેવા માંગો છો એ જાણતા હો અને કેટલી ફ્લેક્સિબિલિટી છે લિક્વિડિટીમાં તે જાણી લો, તો ત્યાં પહોંચવાના ઘણા રસ્તા છે. પરંતુ સ્વાભાવિક છે કે તમને સૌથી ઓપ્ટિમમ અને સુટેબલ ઓપ્શન જોઈએ છે. તો એનો એક જ રસ્તો છે, માર્કેટમાં રહેલા જુદા જુદા મ્યુચ્યુઅલ ફંડને જાણી લો. તો આ સમજવા જુદા જુદા પ્રકારની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ પર નજર કરીએ. જો ઇન્વેસ્ટરને સૌથી વધુ લિક્વિડિટીની ચિંતા હોય તો તે માટે શ્રેષ્ઠ ગણાતા મ્યુચ્યુઅલ ફંડને બે મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરાય, ઓપન એન્ડેડ અને ક્લોઝ એન્ડેડ. ફંડ મેનેજમેન્ટના સિદ્ધાંતો આ બંનેમાં સરખા છે, પણ લિક્વિડિટીનું ઓપરેશનલ ફીચર જુદું હોય છે. વિચારો કે તમે તમારા સેવિંગ એકાઉન્ટમાં કેવી રીતે પૈસા બચાવો છો. તમે કોઈ પણ રકમ ડિપોઝિટ કે વિથડ્રો કરી શકો છો અને અમુક રકમ વિથડ્રો કર્યા બાદ પણ એકાઉન્ટ ચાલુ રહે છે. જ્યારે બીજી બાજુ ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ ખોલવા માટે તમારે ચોક્કસ રકમ નિયત સમય માટે રોકવી પડશે, અને તે નક્કી સમય પહેલા તમે એમાંથી નાની રકમ પણ ન લઈ શકો. તમારે ચાર્જ ચૂકવવો પડશે અથવા ડિપોઝિટ તોડવી પડશે. તે જ રીતે ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ તમારા સેવિંગ બેંક એકાઉન્ટ જેવા છે અને ક્લોઝ એન્ડેડ ફિક્સ ડિપોઝિટ જેવા. એક્ઝેક્ટલી. ઇન્વેસ્ટર ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડમાં માંગ મુજબની મિનિમમ અમાઉન્ટ દ્વારા રોકાણ શરૂ કરે છે, અને વધારાના ઇન્વેસ્ટમેન્ટ કે રિડેમ્પશન કે બીજા ફંડ તરફ જવા માટે ગમે તેટલી વખત પૈસા ઉપાડી શકે છે. આ સેવિંગ્સ એકાઉન્ટના વ્યવહાર જેટલું જ સરળ છે, જ્યારે ક્લોઝ એન્ડેડ ફંડ એ ફિક્સ ડિપોઝિટ જેવા છે. તે ખૂબ ઓછા લિક્વિડ અથવા ઓછા કન્વિનિયન્ટ છે. આ સ્કીમ નિયત સમય માટે કાર્યરત રહે છે, તે મેચ્યોર થાય પછી પૈસા ઇન્વેસ્ટરને પાછા મળે છે. આ બે ફંડ વચ્ચેનો બીજો તફાવત ઇન્વેસ્ટર આ બંનેને વેચે અને ખરીદે તેના પર આધારિત છે. ક્લોઝ એન્ડેડ ફંડ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોવા જોઈએ અને ત્યાંથી જ તેને મેચ્યોરિટી પહેલા ખરીદી કે વેચી શકાય, અને ક્લોઝ એન્ડેડ ફંડ્સના પર યુનિટ માર્કેટ પ્રાઇસ અપાય છે પ્રવર્તમાન એનએવી પર ડિસ્કાઉન્ટ આપીને. હજુ વધારે, કારણ કે તમારો ક્લોઝ એન્ડેડ ફંડ્સના યુનિટ માત્ર સ્ટોક એક્સચેન્જીસ દ્વારા જ મેચ્યોરિટી પહેલા વેચાય છે. તમારે ડીમેટ ફોર્મેટમાં જ કરવું પડશે. યાદ રાખો, તમને એકાઉન્ટ સ્ટેટમેન્ટમાં પણ યુનિટ હોલ્ડ કરવાનો હક મળી શકે છે. જોકે તમે સ્ટોક એક્સચેન્જીસ દ્વારા ટ્રાન્ઝેક્ટ નહીં કરી શકો, સ્કીમની મેચ્યોરિટી સુધી રાહ જોવી જ પડશે. પણ થોબો, અહીં ત્રીજા પ્રકારનું મ્યુચ્યુઅલ ફંડ પણ છે, ઇન્ટરવલ ફંડ, જેમાં ઓપન અને ક્લોઝ એન્ડેડ સ્કીમ્સ બંનેના મિશ્ર ગુણધર્મો છે. આ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ અને રિડેમ્પશનની પહેલેથી દર્શાવેલ ઇન્ટરવલ દરમિયાન છૂટ હોય છે. આ ઉપરાંત ફંડ્સ બે નિયત ઇન્ટરવલ દરમિયાન સ્ટોક એક્સચેન્જીસમાં વેચી શકાય છે. તો જે રીતે તમે તમારા ટ્રાવેલ પ્લાનને અનુલક્ષીને તમારા જર્ની માટેના ટ્રાન્સપોર્ટેશનના પ્રકારને મૂલવો છો, તે જ રીતે આ ત્રણ મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી તેની લિક્વિડિટી તમારા ઓબ્જેક્ટિવ માટે શું સારું છે તે વિચારી શકો છો. જો લિક્વિડિટી તમારી મુખ્ય ચિંતા ન હોય તો હજુ ઘણા મ્યુચ્યુઅલ ફંડ્સ છે જેના પર તમારે નજર કરવી જોઈએ. બીજા કેટલાક પ્રકાર તેઓ જે એસેટ્સમાં ઇન્વેસ્ટ કરે છે તે મુજબ ડેપ્ટ્સ, ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ કે જેઓ ઇન્વેસ્ટ કરે છે ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝમાં, જેવી કે ટ્રેઝરી બિલ્સ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, બોન્ડ્સ અને સિક્યોરિટાઇઝ ડેપ્ટ્સમાં. અહીં ઇક્વિટી ફંડ્સ પણ છે, જેઓ મોટા ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇક્વિટી શેર્સમાં કે કંપનીમાં અને ઇક્વિટીને લગતા ઇન્વેસ્ટમેન્ટમાં. આ ઉપરાંત અહીં હાઇબ્રિડ ફંડ્સ પણ છે, જે ડેપ્ટ્સ અને ઇક્વિટીનું મિશ્રણ છે. અમારી પાસે આ દરેક ફંડ ટાઈપ્સને વિસ્તારથી સમજાવતા જુદા જુદા વિડીયોઝ પણ છે. અને અહીં પૂરું થતું નથી, મ્યુચ્યુઅલ ફંડના વધુ પ્રકાર જોવા માટે આ વિડીયોનો ભાગ બે જુઓ. સ્કીમ કેવી રીતે મેનેજ થાય છે અને કેટલીક નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પર ધ્યાન આપો. તમને અઘરું લાગશે, પણ વિચારો છો એનાથી સરળ છે. તમારા માટે શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ફંડ શોધવાની ચાવી છે જુદા જુદા ફંડને સમજો. આશા છે કે તમને આ વિડીયો જોવામાં આનંદ મળ્યો હશે. તો જોતા રહો, અમે તમને ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ કોન્સેપ્ટમાં મદદ કરશું. તમે તમારો અભિપ્રાય અમને editor@templeton.com પર લખી જણાવજો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણો બજારના જોખમોને આધીન હોય છે, જેથી સર્વ યોજના સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લેવા.